વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું સીબીએસઈ બોર્ડ દ્વારા એસએસસી માર્કિંગ સિસ્ટમ મુજબ વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ મેળવવો ખૂબ જ આવશ્યક છે ત્યારે સૌથી વધારે પરિણામમાં આગળ કહી શકાય તો એ સુરત છે આ વિષયોમાં ગ્રેડમાં ઇ અથવા તો ઈ ટુ મેળવનારા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાઓ દ્વારા એમની ફરીથી પરીક્ષા આપવાની રહેશે તો એ ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ નેવું ટકાથી વધારે માર્ક્સ મેળવવાના રહેશે કોરોના કાળની શરૂઆતમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારબાદ લોકડાઉનના પંચોતેર દિવસ બાદ નવ મે જૂન બે હજાર વીસ ના રોજ ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું પરિણામ જાહેર થયું હતું જે બે ઓગણીસ કરતા પાંચ ટકા ઓછું હતું બે હાજર ઓગણીસ માં ધોરણ દસ નું છાસઠ પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ હતું તો બે માં વીસમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું તો એકસો ચુમ્મોતેર શાળાઓનું શૂન્ય ટકા પરિણામ પણ કહી શકાય સો ટકા પરિણામ ધરાવતી બસો એકાણું શાળાઓ હતી બે હજાર વીસની વાત કરીએ તો બે હજાર વીસમાં અંદાજે દસ પોઈન્ટ એશી લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સનું પરિણામ પણ જાહેર કરાયું હતું આ વર્ષે બોતેર પોઈન્ટ બે ટકા પરિણામ આવ્યું છે સૌથી વધારે પરિણામ રાજકોટ જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ અઠ્યોતેર ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું કહી શકાય જે ચાલીસ તો A1 ટકા ત્રણ હજાર ત્રણસો છ વિદ્યાર્થીઓ પાસ થયા હતા ગુજરાતી માધ્યમનું પરિણામ બોતેર ટકા આવ્યું હતું તો આજે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ પરિણામ જોયું હતું તો વિદ્યાર્થીઓનું આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું તો આ બાબતે પણ વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાયા છે જતીન રાવલજી જતિન શું છે હાલ લોકો વિદ્યાર્થીઓ કેવા માહોલમાં છે માહિતી આપશો તો જે રીતે આજે ગુજરાત ધોરણ દસનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓ ક્યાંક ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે એક તરફ કોરોના કાળ બાદ આ પરીક્ષા લેવાઈ હતી તેમાં ક્યાંક વિદ્યાર્થીઓનું ઝળહરતું પરિણામ સામે આવ્યું છે વિદ્યાર્થીઓ શાળાએ જઈને જે પ્રકારે પરીક્ષા આપી હતી એમની મહેનત ક્યાંક રંગ લાવી છે આ તમામ વાતોનું આજે રિઝલ્ટ આવી ગયું છે એમના દ્વારા જે વર્ષભરની મહેનત હતી એ મહેનતનું પણ રિઝલ્ટ આવ્યું છે તો ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ આજે સવારે આઠ વાગ્યે વેબસાઇટ પર જાહેર થઈ ચૂક્યું છે તમામ ધોરણ દસ કે હવે ત્યારબાદ તમને કારકિર્દીના રસ્તાઓ ખુલશે વિદ્યાર્થીઓ એક પોતાનું એક પગથિયું પાર કરી ચૂક્યા છે તેવું કહી શકાય તો સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ પરિણામ જોઈએ વિદ્યાર્થીઓએ તો જે પ્રકારે કોરોના કાળના આગળના વર્ષમાં જે પ્રકારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારબાદ કોરોના કાળમાં ક્યાંક વિદ્યાર્થીઓને શાળાને જ્ઞાન ન મળવાને કારણે વિદ્યાર્થીઓનું પાંચ ટકા પરિણામ ઓછું પણ કહી શકાય પરંતુ ત્યારબાદ ફરીથી પરિણામમાં ક્યાંક આ વખતે સુધારો જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશીગમનો માહોલ પણ છવાયેલો છે વિદ્યાર્થીઓનું આજે રિઝલ્ટ જે રીતે જાહેર થયું છે ત્યારે ગુજરાત બોર્ડનું પરિણામ આજે વિદ્યાર્થીઓ આઠ વાગે સવારે જાહેર થઈ ચૂક્યું છે ગુજરાતની બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ પરિણામ જોવામાં આવ્યું છે તો ધોરણ દસ નું પરિણામ જે પ્રકારે મૂકવામાં આવ્યું ધોરણ દસ નું પરિણામ બતાવે છે તેમની આખા વર્ષની મહેનત હવે રંગલાવી છે કે કેમ તે તો વિદ્યાર્થીઓ જ જાણે છે તો આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ સવારે પરિણામ જોયું ગુજરાત બોર્ડનું પરિણામ તેમના દ્વારા જોવામાં આવ્યું તો ગુજરાત બોર્ડ ધોરણ દસનું પરિણામ જાહેર થયું તો આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ દ્વારા પરિણામ જોવામાં આવ્યું ગુજરાત બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ તેમના દ્વારા જોવામાં આવ્યું વિદ્યાર્થીઓની વર્ષભરની જે પ્રકારની મહેનત હતી તે મહેનત હવે આખરે રંગ લાવી તેવું કહી શકાય તો વિદ્યાર્થીઓનું ધોરણ દસના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે કોરોના કાળમાં જે પ્રકારનું રિઝલ્ટ હતું તે રિઝલ્ટ ક્યાંક હવે વધારે આવ્યું હોય તેવું લાગી શકે છે કારણ કે વિદ્યાર્થીઓની વર્ષભરની મહેનત જે પ્રકારે ચાલતી હતી તે મહેનત આખરે રંગ લાવી છે ધોરણ આઠની બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ દ્વારા પરિણામ જોવામાં આવ્યું તો સવારે આઠ વાગે પરિણામ જાહેર થઈ ચૂક્યું હતું તો પરિણામ બાદ વિદ્યાર્થીઓના પણ ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રકારે રાજકોટ જિલ્લાનું પરિણામ બોતેર પોઈન્ટ છ્યાસી ટકા કહી શકાય રાજ્યમાં સૌથી વધારે રૂપાવટી કેન્દ્રનું ચોરાણું પોઈન્ટ એસી ટકા પરિણામ આવ્યું છે જે સો ટકાવાળી ત્રીસ સ્કૂલ પણ છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસની જે પરીક્ષા છે તેનું પરિણામ પાસઠ પોઈન્ટ અઢાર ટકા આજે જાહેર થઈ ચૂક્યું છે રાજકોટ જિલ્લામાં બોતેર પોઈન્ટ છ્યાસી ટકા પરિણામ આવ્યું જિલ્લામાં સૌથી વધારે રૂપાવટી કેન્દ્રનું ચોરાણું પોઈન્ટ એંશી ટકા રિઝલ્ટ આવ્યું છે તો રાજકોટ બે હજાર વીસનું ચોસઠ પોઈન્ટ આઠ ટકા પરિણામ હતું જેથી બે હજાર બાવીસમાં આઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા પરિણામ વધ્યું છે કોરોના કાળમાં જે પ્રકારનું રિઝલ્ટ આવ્યું હતું એ પ્રકારના રિઝલ્ટમાં ક્યાંક વધારો નોંધાઈ રહ્યો છે તો બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓએ પરિણામ જોયા છે રાજકોટ જિલ્લામાં ગ્રેડવાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ વધારે વધી છે સાથે સાથે વાત કરીએ તો પરિણામમાં ક્યાંક વિદ્યાર્થીઓ ખુશ પણ થયા છે પંચાણું ટકા મેળવનાર ડાંગ જિલ્લામાં એ વન ગ્રેડના વિદ્યાર્થીઓ પણ સામે આવ્યા છે તો ગુજરાત બોર્ડનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે